तारीख 16/5/2023 ना रोज नानी वेड खाते मोड़ी रात्रे सूरत महानगरपालिका द्वारा दरगाहनू अने कब्रस्तानू डिमोलिशन करवामां आव्युं हतुं, जेना संदर्भमां आज रोज सूरत शहेर एआई मीनना प्रमुख अब्दुल बासीर शेख द्वारा सूरत कलेक्टर कचेरी खाते आवेदन पत्र आपीने योग्य तपास करवानी मांग कराई हती। वेड गाम खाते सूरत महानगरपालिका द्वारा दरगाह अने कब्रस्तानू डिमोल्यूशन करता मामलो उग्र बन्यो हतो, जेना संदर्भमां आज रोज सूरत जिला कलेक्टर कचेरी खाते आवेदन पत्र आपी रजूआत कराई हती। आवेदन पत्रमां जणाव्युं हतुं कि आ जग्या बोर्डना अस्तित्वमां आवेली छे। सूरत महानगरपालिका द्वारा गैरकायदेसर डिमोल्यूशन करवामां आवी रह्युं छे, જેથી મુસ્લિમ સમાજની લાગણી દુભાવવામાં આવી છે અને શાંતિપૂર્વક વાતાવરણને ખરાબ કરવાની કોશિશ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે, તેથી સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની માંગ કરાઈ છે। જે મારું નામ અબ્દુલ બસીર શેખ છે, સુરત શહેર એમઆઈએમનો પ્રમુખ છું। અમે આજે કલેક્ટર સાહેબને મળવા માટે આવ્યા છે અને પાછલા દિવસોમાં જે નાની વેડમાં જે દરગાહ અને કબ્રસ્તાનનું ડેમોલિશન થયું છે એની બાબતમાં અમે એમના રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ જે ડેમોલિશન થયું છે આ ગેરકાયદેસર છે, કેમ કે આ જગ્યા વકફ બોર્ડની અંદર ગુજરાત વકફ બોર્ડમાં નોંધાયેલી છે અને વકફ બોર્ડની જગ્યા છે, વકફ બોર્ડની જગ્યા ઉપર ડેમોલિશન નહીં કરી શકાય। ને એવી જ રીતના પાછલા દિવસોમાં પણ રિંગ રોડ પર સારા દરવાજાના પાસે બે દરગાહ અને એક કાલી માતાનું મંદિરનું પણ એ લોકો ડેમોલિશન કર્યું છે અને સુરતનું જે વાતાવરણ છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા આ લોકો શાંતિને ભંગ કરવા માંગી રહ્યા છે। અમે આ બાબત કલેક્ટરશ્રીને મળવા માટે આવ્યા છે કે સુરતની શાંતિ બની રહે, અમે અપીલ કરવા માટે આવ્યા છે। અમે આના માટે ગાંધી માર્ગે જઈને બેસીને આંદોલન કરશું અને આ જે ગેરકાયદેસર ડેમોલિશન ચાલે છે એનો સખ્ત વિરોધ કરીએ છીએ, કેમ કે આથી સુરતનું શાંતિભર્યું વાતાવરણ ખરાબ થશે અને આની ભુગતાન બહુ મોટી તાદાદમાં આપણે કરવી પડશે, એના માટે અમે કલેક્ટરશ્રીને મળવા માટે આવ્યા છે। કહેવા માગું છું એના ચેરમેન અને સભ્યશ્રીને કે તમે આ વાતને તમે કાયદેસર ઉઠાવો અને કાયદેસર લડાઈ કરીને આ જગ્યાનો જે ડેમોલિશન થયું છે તમે ડેમોલિશનની જગ્યા પાછી માંગો અથવા એની એને બાબતની અંદર કે બીજી જગ્યા તમને મળતી હોય તો એ કરો, કેમ કે આ ગેરકાયદેસર બધું કમ્પ્લીટલી થયું છે મતલબમાં। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત।